અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના નવા ગામ ઈસરી મુકામે માજુમ નદીના કિનારે એક ફાટા તરીકે કહી શકાય તેવી નવા ગામ નદીના કિનારે આવેલું પવિત્ર ધામ છે। થોડીક ઊંચાઈવાળા વિસ્તારને કારણે મંદિર નાનું હોવા છતાં અત્યંત રમણીય લાગે છે। તેની પ્રાકૃતિક સુંદરતા જેટલી ભવ્ય છે તેટલું તેનું ધાર્મિક મહત્વ છે, જેના લીધે આજુબાજુના લોકોમાં ઘણી શ્રદ્ધા અને આસ્થા રહેલી છે। મંદિરની શ્રદ્ધા અને આસ્થાના લીધે જો મંદિરનો ઇતિહાસ જોવામાં આવે તો અહીંયા 400 વર્ષ પહેલાં આ મંદિર ન હતું। આ મંદિરથી 2 કિલોમીટર દૂર કાંટારુ ગામ છે, ત્યાં મૂળદાદાનું સ્થાનક હતું। તેની પાસે રાજપૂત ખાનદાનના 2 પરિવારો રહેતા હતા, જે દાદાના પરમ ભક્ત હતા। સમય જતાં ઈડર સ્ટેટમાં શાસન વ્યવસ્થામાં પલટો આવતા આ 2 પરિવારો ઉપર સ્થાનિક લોકોએ હુમલો કર્યો હતો। તેમની સંખ્યા વધારે હોવાથી કાયમી સલામતી ખાતર આ રાજપૂત પરિવારો પૈકી 1 પરિવાર ગેડ ગામે તથા બીજો પરિવાર વાંકાટીંબા ગામે વસવાટ માટે સ્થિર થયો। એક દંતકથા અનુસાર ગેડ પરિવારના જે બાપુ હનુમાન દાદાની પૂજા અર્ચના કરતા હતા। આ ગામમાં મારી સાસરી છે, છેલ્લા 15 વર્ષથી હું આ દાદાના મંદિરમાં દર્શનાર્થે આવું છું। દાદાની શ્રદ્ધા ખૂબ જ વર્ષો જૂની એક માન્યતા કહેવાય છે કે દાદા વર્ષોથી અહીંયા એને સાક્ષાત હનુમાન દાદાનો અહીંયા વાસ થયેલો છે એવું મેં માનવામાં આવે છે। ફાગણ સુદ 11મા દિવસે એ ખૂબ જ મોટો આદિવાસીનો મેળો જે કહેવાય છે એ આદિવાસીનો મેળો ખૂબ જ શ્રદ્ધાથી અહીંયા લોકો આવે છે અને મેળાની અંદર ભાગ લે છે। બાજુમાં એક સરસ મજાની નદીના કારણે આખું વાતાવરણ જ ખૂબ રમણીય થઈ જાય છે। બાજુમાં એક ગાર્ડન છે, ધર્મશાળા છે અને આ મંદિરના વાતાવરણની અંદર એટલું સરસ મજાનું કુદરતી સૌંદર્ય પણ છે, જેના કારણે દરેક શ્રદ્ધાળુઓને અહીં આવનારા શ્રદ્ધાળુઓને એક અંતરાત્મીયતાથી એક સરસ મજાનો અનુભવ થાય છે। અહીં દર શનિવારના દિવસે 8 વાગે રાત્રે સુંદરકાંડ થાય છે। શનિવારના દિવસે સવારથી અહીંયા ભાવિ ભક્તોને ચા નાસ્તાનું વિતરણ થાય છે અને સરસ મજાનું અહીંયા આરતી અને ભજન મંડળીનું પણ આયોજન થાય છે। આ રીતે દાદાનું મહત્વનું ખૂબ જ અતિ મહત્વનું કાંટારું ગામ છોડ્યું હોવા છતાં દર શનિવારે અને તહેવારો નિમિત્તે દાદાના દર્શન કરવા અચૂક આવતા હતા। એવું કહેવાય છે કે દાદાના પરમ ભક્ત બાપુને દાદાનો સાક્ષાત્કાર થયેલો અને દાદાની સાથે વાર્તાલાપ પણ કરતા હતા તેવું કહેવાય છે। સમય જતાં તેઓની ઉંમર વધતા તેમણે હનુમાનજી સમક્ષ એક પ્રસ્તાવ મૂક્યો, દાદા હવે મારાથી ચાલી શકાતું નથી, હવે આવી શકીશ નહીં, પણ જો તમારી મરજી હોય તો મારી સાથે તમે આવો, મારા ગામ ગેડમાં હું તમારું મંદિર બનાવી ત્યાં તમારી પૂજા કરીશ। બાપુની ભક્તિથી પ્રભાવિત થઈ દાદાએ ગેડ આવવાની બાપુની વિનંતીને સ્વીકાર કર્યો। અહીંયા 300-400 વર્ષ હનુમાન દાદાનું મંદિર જૂનું આવેલું છે, લોકોની બહુ શ્રદ્ધા આસ્થા બહુ છે, દરેકનું કાર્ય ન થતું એ કામ પણ અહીંયા દાદા પૂર્ણ કરે છે। લોકોની શ્રદ્ધા છે, વિશ્વાસ છે। ફાગણ સુદ 11મા દિવસે અહીંયા 3 દિવસનો મોટા મોટો બહુ મેળો ભરાવવામાં આવે છે અને પછી ત્યાં દુકાનો પણ બહુ મોટા મોટી આવે છે। આજુબાજુના ગામના રખાપુર નવા ગામ પટેલ છાપરા એ લોકોનો પણ સાથ સહકાર છે, અહીંયા વ્યવસ્થા બહુ સારામાં સારી કરે છે અને શનિવારના દિવસે પણ હજારોની સંખ્યામાં લોકો દર્શન માટે અહીંયા આવે છે। છેલ્લા અમે જ્યારથી સમજણા થયા ત્યારથી અમે આ મંદિરના દર્શને આવીએ છીએ। અમારા જેવા કેટલાય અનેક ભક્તો આ મંદિરના દર્શને આવે છે, દરેકની મનોકામનાઓ અહીંયા પૂરી થાય છે અને જે દાદા પાસે આપણે માગણી કરીએ એ દરેક ભક્તોની મનોકામનાઓ અહીંયા પૂર્ણ થાય છે અને એનાથી ભક્તોમાં પણ એક આસ્થાનું કેન્દ્ર કંટાળુ હનુમાન દાદાના મંદિરે વારંવાર લોકો અહીંયા દર્શનાર્થે આવે છે અને ભગવાને એક શરત મૂકી હતી, તે શરત બાપુ સમક્ષ હનુમાન દાદાએ મૂકી કે દાદા અને બાપુ ચાલતા ચાલતા નદીની નજીક આવ્યા ત્યારે બાપુને શંકા થઈ કે હનુમાનજી આવે છે કે મારી મજાક કરી હતી। બાપુની જિજ્ઞાસા વૃત્તિ વધતા તેમણે પાછું વળીને જોયું તો દાદા બાપુની પાછળ સ્થિર થયા। આ જગ્યાએ પહેલાં જંગલ હતું, બાપુએ અહીં એક નાનું નરિયાવાળું મંદિર બનાવ્યું। તે સમયે એક લીમડાનો નાનો છોડ વિકાસ પામી રહ્યો હતો, તે રહેવા દીધો। આજે એ લીમડો એક મોટો વૃક્ષ બની ગયો છે, જે આસ્થાનું પ્રતીક છે। જયદીપ ભાટિયા, ZSTV, અરવલ્લી। અમારો જન્મ થયો પહેલાં વર્ષો પહેલાંથી આ મંદિરનું મહત્ત્વ છે, અહીંયા આજુબાજુના લોકો શ્રદ્ધાથી પોતાની મનોકામનાઓ પૂરી કરવા માટે અહીંયા આવે છે અને પોતાની ઈચ્છાશક્તિથી જે કંઈ મનોમન
માનતા માને એ માનતા પૂરી કરે છે અને દાદાનું જે અહીંયા મૂર્તિ છે મૂર્તિ ખરેખર બનાવી છે કે નહીં એ અમારા સ્વભર્મ તો નથી પણ દાદા સાક્ષાત સ્વયંભૂ અહીંયા સ્થિર થઈ અને લોકોને ચમત્કાર આપતા રહે છે।